હવે આપણે સામાયિક શ્રેણી નામનો ચોથો પાઠ કરવાનો છે આંકડાશાસ્ત્રની અંદર. આ સૌથી સહેલો પાઠ છે, એટલે આ કુલ પાઠ ચાર છે. એમાં પહેલો સૂચકાંક છે, બીજો પાઠનું નામ આ પહેલો સૂચકાંક, બીજા પાઠનું નામ એ આપણે જોઈશું, ત્રીજા પાઠ બી જોઈશું અને આ ચોથો પાઠ છે. તો આ બહુ સહેલો પાઠ છે, એટલે ઓનલાઈનની અંદર આ પાઠ બહુ સહેલો છે અને તમે કરી શકો એવો પાઠ છે, બરાબર છે. તો આ પાઠ સરસ પાઠ છે અને સારા માર્ક્સ તમે મેળવી શકો. આમાં બે રીત છે, પહેલી રીત આલેખની રીત છે અને બીજી રીત અંદર હું તમને કહું તો ન્યૂનતમ વર્ગની રીત છે, જે આપણે કાલના વિડીયોમાં કરીશું, બરાબર. તો આની અંદર શું કરવાનું છે, તમને ફક્ત એક આલેખ બનાવવાનો જે બહુ સહેલો છે. આ પ્રકારે તમને એક આલેખ તૈયાર કરવાનો. તમને ખબર છે આલેખમાં એક્સ અક્ષ આવે અને વાય અક્ષ આવે. તમે નવમા ધોરણમાં બી આલેખ કરી ગયા, દસમામાં પણ કરી ગયા, એટલે તમને આલેખ આવડે છે. અગિયારમા ધોરણમાં બી આલેખ હતો, બરાબર. તો હંમેશા વર્ષ જે છે ને તે કેની ઉપર આવે, નીચે એક્સ અક્ષની ઉપર આવે, કારણ કે વર્ષ નિર્ભર નથી ને, એટલે કે એને હંમેશા એક્સ અક્ષની ઉપર લખવાનું. એટલે આ પેલું ખાનું છોડીને આપણે આવી રીતે કરતા હતા 2008, બરાબર છે, પછી 2009 છે ને. પરંતુ તમે અહીંયા વર્ડ્સ લેવાની જગ્યાએ છે ને એને તમે ટી કરીને પણ તમે એને અંદર લાવી શકો છો. આ દાખલાની અંદર બધામાં ટી કરશે, એટલે આમાં એક લેવાનો, આમાં બે, આમાં ત્રણ, આમાં ચાર, આમાં પાંચ, આમાં છ, સાત અને આઠ. એટલે કે આમાં ટી તરીકે તમે એક લીધું, બે લીધું, બરાબર છે, ત્રણ લીધું, ચાર લીધું, પાંચ લીધું, છ લીધું, સાત લીધું અને છેલ્લું આઠ આવશે, બરાબર છે એમ. અને અંદર આ જે છે તમારો એને વાય કહેવામાં આવે છે, એટલે વાય હંમેશા વાય અક્ષ પર આવશે, બરાબર છે. તો ટી આપણા મનસી લીધેલા છે અને વાય અક્ષ પર આપણે નાનામાં નાની અને મોટામાં મોટી કિંમત જોઈ લેવાની. તો નાનામાં નાની કિંમત કેટલી દેખાય છે, 90, અને મોટામાં મોટી કિંમત કેટલી દેખાય છે, 200. તો તમે 90થી કરી શકો છો, દાખલા તરીકે 90થી 200 તક જવાનું છે. તો તમે આ રીતે લેવી શકો છો 90, પછી ઉપર કોણ આવશે 100 દેખાય છે, એના પછી 110, એના પછી 120, 130, 10-10 ની લઈ શકો, 5-5 ની લઈ શકો, તે આપણે કરતા ને 140, 150, 160, 170, બરાબર છે, 180, જેટલું તમે સરસ બનાવશો એના માર્ક્સ છે આલેખમાં. અને છેલ્લું કેટલું આવી ગયું, 200 આવી ગયું, બરાબર છે. ચાલો તો હવે આપણે એને મૂકવાનું શરૂ કરીએ. તો નીચે ટી જોજો, તો એકના ઉપર 90, તો આ એકના ઉપર 90, એટલે આ 90 ઉપર જઈને એક બિંદુ કરવાનું, બરાબર ને. એક અને 90 ક્યાં ભેગા થાય, એવી રીતે બેના ઉપર કોણ છે, 97, તો આ બેની લાઈનમાં 97 એટલે 100 અને 90ની વચ્ચે થશે, બરાબર ને, 100થી થોડુંક નીચે, એટલે અંદાજે મૂકી દેવાનું છે. પછી 3ના ઉપર 108, તો આ 3ની લાઈનમાં 108 આવશે, દેખાય છે, 3ની લાઈનમાં 108, એટલે કે આ 108 110ની નીચે. પછી 4ની લાઈનમાં 111, તો એનાથી જરાક જ ઉપર, બરાબર. પછી 5ની લાઈનમાં 127, તો 5ની લાઈનમાં 127 એટલે 130ની જરાક નીચે. પછી 6ની લાઈનમાં કેટલું છે, 148, 148 એટલે 150ની નીચે. 7ની લાઈનમાં 169, તો 170ની નીચે. અને 8ની લાઈનમાં 200, તો આ 8ની લાઈનમાં હું કેટલા કરી લઉં, 200 કરી દઉં, બરાબર. ચાલો તો હવે આપણે આ બધા બિંદુઓને જોડવાના છે આ રીતે સ્કેલની મદદથી, દેખાય છે. આ રીતે તમને સ્કેલની મદદથી એને શું કરવાના છે, જોડવાના છે એમ. સ્કેલની મદદથી તમે એને જોડી શકો. મારો આલેખ કદાચ એટલો પરફેક્ટ નહીં હોય, તમે સ્કેલ અને બધું લઈને કરશો ને એટલે આલેખ એકદમ સરસ દેખાશે, બરાબર. ચાલો તો હવે આલેખની અંદર એક સૌથી અગત્યની ચીજ કે તમને એક સામાયિક રેખા દોરવાની છે. આ નામ છે ને સામાયિક શ્રેણી, એટલે આમાં બધું સમય પર ચાલે. તો એ જે રેખા દોરવાની છે, જો અગર એ રેખા કોઈ બી દિશામાં હોય, આમ હોય, આમ હોય, આમ હોય, એટલે કોઈ બી, અને ઘણી વાર તો બધા પોઈન્ટને સમાવવા માટે આવી રેખા પણ આવે. તો હવે જો હું અગર સીધી રેખા આ પહેલા બે પોઈન્ટને જોડું તો બીજા બધા દૂર થઈ જાય, અને અગર જો બીજા બધાને આ નીચે લેવા જાઓ તો પેલા દૂર થઈ જાય. એટલે આ રેખા કેવી રીતે દોરવાની તમને, કે જેટલું બને એટલા બધા પોઈન્ટ કાં તો એ લીટી પર આવે કાં એનાથી એના નજીક આવે, બરાબર છે. જો આ રેખા હું આ રીતે બનાવી, એટલે તમે સ્કેલથી બનાવશો તો એ રેખા સીધી બનશે. તો તમે ધ્યાનથી જોશો તો આ બધા બિંદુઓ રેખાના આજુબાજુ એનું વલણ દર્શાવે છે, દેખાય છે એનું વલણ, કે કેટલું વલણ થાય છે, બરાબર. જો આપણે બીજો આલેખ કરીએ તો તમને હજુ જલ્દી ખ્યાલ આવશે. આ તમારો દાખલા નંબર 2 છે, કુલ 4 છે, ઓકે. તો હવે આની અંદર બી તમને સૌ પ્રથમ તો શું કરવાનું, પેલું ટી લઈ લેવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે ટીનું એક નવું કોલમ બનાવી દઈએ, તો અહીંયા એક લઈશું, બે લઈશું, ત્રણ, પછી ચાર,
પછી 5 પછી આનું કેટલું લઈશું 6 અને આનું કેટલું આવશે 7 બરોબર છે 6 અને 7 એટલે કે હવે આપણે અહીંયા બી એક આલેખ પાછો તૈયાર કરી દઈએ આ આલેખ તૈયાર કરી આપણે આલેખ બરોબર છે અહીંયા આલેખ હું તૈયાર કરી લઉં હા 7 હતા એટલે નીચે 1 2 3 4 5 6 અને 7 બરોબર છે એટલે હંમેશા નીચે સમય રહેશે જો હું અહીંયા લખી દઉં છું સમય નીચે હંમેશા સમય અથવા વર્ષ હોય તો વર્ષ દેખાય છે બંનેની અંદર અહીંયા બી સમય એટલે આ નીચે હંમેશા સમય ચાલો તો હવે આની અંદર તો નાનામાં નાનો 5 દેખાય છે એટલે આ તમારો વાય છે ને મોટામાં મોટો કેટલો દેખાય છે 41 કે 50 50 દેખાય તો 5 થી 50 માં જવું છે તો તમે અહીં પેલું 5 10 15 લઈ શકો છો 5 10 જો અહીંયા 5 5 દે લીધી છે ને તો તમને નક્કી કરવાનું કે કેટલું લઈશું આલેખ બહુ મોટો બી નહીં હોવો જોઈએ અને બહુ નાનો પણ નહીં હોવો જોઈએ બરાબર 35 પછી 40 45 અને છેલ્લું કોણ આવશે 50 ચાલો તો 1 ની ઉપર 5 1 ની ઉપર આ 5 પર જઈને બિંદુ પછી 2 ની ઉપર 7 7 એટલે થોડુંક જ એનાથી ઉપર બરાબર એના પછી 3 ની ઉપર 10 તો એક્ઝેક્ટલી 3 ની ઉપર 10 આવશે પછી 4 ના ઉપર 14 છે એટલે 15 થી જરાક નીચે 5 ની લાઇનમાં 30 આવશે એટલે 5 ની લાઇનમાં 30 ને લઈ લે અને 6 ની લાઇનમાં કેટલું છે 41 તો 41 એટલે 40 ની જરાક 40 ની થોડું ઉપર અને 7 ની લાઇનમાં 50 7 ની લાઇનમાં કોણ આવશે 50 આવશે બરાબર છે આ 7 હું અહીંયા બાજુમાં લખી દઉં બરાબર એટલે 7 ની લાઇનમાં 50 આપણું એક્ઝેક્ટલી આવી ગયું ચાલો તો હવે આને જોડીએ આપણે સ્કેલથી જો આ પ્રકારે તમને સ્કેલથી જોડી દેવાનું છે દેખાય છે પણ હવે આની અંદર જે છે તે બહુ ઉપર નીચે થઈ રહેલું તો આની અંદર તમે સીધું લેવા જશો તો પછી બીજા બધા દૂર થઈ જશે એટલે આની અંદર તમે ચાહો તો આવી રીતે બનાવી શકો છો પેલું ગોલ લઈને બરાબર છે એટલે પેલું આમ ગોલ લઈને પેલું વલણ રેખા બનાવી શકો એટલે વલણ રેખા કશું નથી ખાલી તમને કહીને બધા બિંદુઓ એની નજીક રહે એ પ્રકારની વલણ રેખા તૈયાર કરવાની રહેશે રાઈટ હવે આપણે દાખલા નંબર 3 અને 4 કરીએ બરાબર છે તો આની અંદર પણ એવું જ કરવાનું છે પહેલા તમને એક આલેખ બનાવી દેવાનો છે બનાવ્યો ને નીચે સમય લેવાનો છે બરાબર પહેલા આની અંદર ટી લઈ લો 1 2 3 4 5 અને આને શું લઈ લેશો 6 જો આ ટી તમને તૈયાર કરી નાખો ઓકે ચાલો તો નીચે આપણે લઈ લઈએ અહીંયા 1 2 3 4 5 અને કેટલું થશે 6 ઓકે હવે અહીંયા 956 થી 948 સૌથી કે 928 સૌથી નાનામાં નાનું અથવા 883 સૌથી નાનામાં નાનું દેખાય છે ને 890 છે બરાબર તો અહીંયા તમને 880 થી શરૂ કરવાનું 880 પછી 890 પછી 10 10 ની લીધી 900 910 કાંતે જવાનું છે 920 930 940 950 અને છેલ્લું કયો આવશે 960 કારણ કે મોટામાં મોટું 956 દેખાય છે ને ઓકે તો એકના ઉપર જ પહેલું તો 956 છે એટલે અહીંયા આવી જશે બરાબર છે એવી રીતે બેના ઉપર કેટલું છે 948 તો બેના ઉપર 948 થોડું નીચે આવશે 3ના ઉપર 947 તો જરાક જ નીચે આવશે પછી 928 4ના ઉપર 928 છે એટલે કે આ 30ના જરાક નીચે 5ની લાઇનમાં 883 છે દેખાય 883 એટલે એકદમ નીચે આવશે અને છેલ્લું 6ની લાઇનમાં 890 બરાબર તો હવે આને જોઈન કરશો તમે તો આ પ્રકારે જોઈન થશે જો આ પ્રકારથી આવ્યું છે ને તો હવે આની અંદર તમને વલણ રેખા બનાવવાની તો વચ્ચેથી બનાવવાનું એવી રીતે કે બધું જ અંદર આવી જાય જો આ વલણ રેખા એટલે કે બધા જ અંદર સમાવી ગયા ને ચાલો એવી રીતે હજુ એક આલેખ છે એના માટે આપણે તૈયારી કરીએ હવે અહીંયા આપણે આલેખ પાછો બનાવીએ હવે આની અંદર એક 1 થી 10 દેખાય જ છે દિવસ તો અહીંયા 1 2 3 4 5 6 થોડું નીચે લઈએ કેમ કે પેલું નડશે ને આપણે એટલે થોડો આપણે નીચે લઈ લઈએ બરાબર છે હવે કરીએ 1
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. અને હવે આની અંદર નાનામાં નાનો કેટલો છે? 297. અને મોટામાં મોટો તો આપણે એના અંદર 295થી શરૂ કરીએ. ઓકે, 295 પાંચ પાંચ લઈએ, 300 305 310 315 320 કેટલા થશે? કાં તક જવાનું છે? મોટામાં મોટો કેટલો છે તે જોઈ લેવાનું, 325. અને આગળ 330, બસ એનાથી આગળ નથી જવાનું. ઓકે, કેમ કે છેલ્લું 328 દેખાયું. ચાલો ચાલુ કરીએ. તો એક નંબર પર 297, એટલે 297 આની જરાક ઉપર, બે નંબર પર 300, બે નંબર પર 300, ત્રણની ઉપર 304 એટલે 305ની જરાક નીચે, ચારની ઉપર 299 એટલે 300ની જરાક નીચે, પાંચની લાઇનમાં કેટલો છે? 324, 324 એટલે ઉપર ચાલો જશે છે ને. છની લાઇનમાં કેટલો છે? 320 એટલે પાછું નીચે આવી જશે. સાતની લાઇનમાં કેટલો છે? 318 એટલે 320થી જરાક નીચે. આઠની લાઇનમાં કેટલો છે? 324 પાછો એટલે પાછો અહીંયા. નવની લાઇનમાં કેટલો છે? 329 અને પાછો દસની લાઇનમાં થોડુંક નીચે, 328. તો હવે જો તમને આ રીતે બધું જોઈન કરવાનું છે, દેખાય છે? આ રીતે બધા પોઈન્ટને શું કરવાના છે? તમને જોઈન કરવાના છે ને, આ રીતે બધા પોઈન્ટ જોઈન કરી નાખ્યા. ચલો હવે આના અંદર બી વલણ રેખા બનાવવાની. તો હવે જો આને લેવા જાઓ તો બધા જ દૂર થઈ જાય, એટલે આપણે એવી વલણ રેખા બનાવવાની કે આ બધાના વચ્ચેથી આમ પસાર થતી હોય. કોઈ બી વલણ રેખા બનાવી શકો, બરાબર ને, ક્યાંયથી પણ. એટલે વલણ રેખા બનાવવાનું કોઈ માપ નથી, એવી રીતે બનાવવાની કે બધા એના નજીક હોવા જોઈએ, આજુબાજુ છે ને.